नमस्कार मित्रों, फरीथी एक नवा व्लॉग में तमारु स्वागत छे। आपणे सौ जाणीए छीए के प्रमुख स्वामी महाराज नी 100मी शताब्दी महोत्सवनु आयोजन करवामां आव्युं छे। ते अमदावादना बाळज विस्तारमां रिंग रोड उपर करवामां आवेलुं छे। BAPS संस्था द्वारा ते एक भव्य नगरनी रचना करवामां आवी छे। ते नगर केवुं हशे, कई कई वस्तु जोवा मळशे अने ते केटला हरिभक्तो आवाना छे, ते बधुं ज आ विडियोमां आपणे तमने बतावाना छीए। तो चेनल सब्सक्राइब ना करी तो सब्सक्राइब कर लैजो और वीडियो ने लाइक कर दीजिए। तो दोस्तों, आ तमे जोई सको प्रमुख स्वामी महाराज नो नगर नो प्रवेश द्वार छे। भव्य प्रवेश द्वार अहीं बनावेलो छे। आवा आयोजन दरमियान कुल 7 कला मंडित सांस्कृतिक प्रवेश द्वारोनी रचना करवामां आवेली छे। आ भव्य अने मुख्य प्रवेश द्वार छे। ते 280 फूट पहोळो अने 51 फूट ऊंचो प्रवेश द्वार अहीं बनावेलो छे। नगरमां प्रवेशतानी ज वच्चे ज एक विशाळ वर्तुळ पासे 15 फूट ऊंची पीठिया पर प्रमुख स्वामी महाराजनी 30 फूट ऊंची सुवर्ण प्रतिमा स्थापित करेली छे अने आ वर्तुळनी आसपास प्रमुख स्वामी महाराजना जीवननी गाथा प्रदर्शित करवामां आवशे। प्रमुख स्वामी महाराज शताब्दी महोत्सव 600 एकर જમીનની અંદર થવા જઈ રહ્યો છે। પ્રમુખ સ્વામી મહારાજના વિશાળ નગર ઊભું કરવામાં 100થી વધારે એન્જિનિયરો અને ઘણા બધા હરિભક્તો અહીંયા ઘણા સમયથી સેવા આપી રહ્યા છે। પ્રમુખ સ્વામી મહારાજની શતાબ્દી મહોત્સવમાં આખું વિશ્વ જોડાય તેવું આયોજન અમદાવાદના બાળજ વિસ્તારમાં કરવામાં આવેલું છે। આ વિશાળ નગરની અંદર દિલ્હીમાં જે અક્ષરધામ છે તેવું જ અક્ષરધામ અહીંયા ઊભું કરવામાં આવેલું છે। 67 ફૂટ ઊંચા આ વિશાળ અક્ષરધામમાં ભગવાનના વિવિધ સ્વરૂપોના દર્શન કરી શકાશે। આ 600 એકર જમીનની અંદર પ્રદર્શન ખંડો, લાઇટ એન્ડ સાઉન્ડ શો, અક્ષરધામ અને આખી નગરી તૈયાર કરવામાં આવેલી છે। તેની અંદર પાર્કિંગ, રહેવાની અને ઘણી બધી અલગ અલગ સુવિધાઓ પણ ત્યાં બનાવવામાં આવેલી છે અને આ નગરની અંદર 45 વિભાગો અને 70,000થી સ્વયંસેવકો જોડાયેલા રહેશે અને પ્રમુખ સ્વામી મહારાજની શતાબ્દી મહોત્સવની અંદર રોજના 5 લાખથી વધુ હરિભક્તો દર્શન કરી શકશે। પ્રમુખ સ્વામી મહારાજના અક્ષરધામની બાજુમાં 5 વિશાળ પ્રદર્શનો બનાવેલા છે। આ પ્રદર્શનો ખંડોની અંદર સાંસ્કૃતિક કાર્યક્રમો, મૂલ્યો અને પ્રેરણા આપતા ઘણા બધા એવા ચિત્રો અને દ્રશ્યો બતાવવામાં આવશે, જેવા કે જીવન ઘડતર, પારિવારિક શાંતિ, વ્યસન મુક્તિ અને રાષ્ટ્રની સેવા જેવી રોમાંચક પ્રસ્તુતિઓ દ્વારા પ્રેરણા લઈ શકશે। આ નગરની અંદર બાળકો માટે બાળનગરી પણ બનાવેલી છે, તે 17 એકરમાં ફેલાયેલી છે। પ્રમુખ સ્વામી મહારાજની શતાબ્દી મહોત્સવની અંદર ઘણા બધા હરિભક્તો અને વિદેશથી ઘણા બધા દર્શનાર્થીઓ પણ આવવાના છે। 14મી ડિસેમ્બર 2022 આપણે પણ મહોત્સવની અંદર જોડાવાના છે, તો મહોત્સવના રિલેટેડ ઘણા બધા વિડીયો આવશે આપણી આ ચેનલ પર, તો તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઇક કરી દેજો। આમ આ પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ 14મી ડિસેમ્બર 2022થી 15મી જાન્યુઆરી 2023 સુધી યોજાવા જઈ રહ્યો છે। તમે બધા પણ જોડાજો આ ભવ્ય પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની અંદર। તો દોસ્તો, તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને કોમેન્ટમાં જય સ્વામિનારાયણ લખી દેજો। સર્વને જય સ્વામિનારાયણ।